અને હવે રજૂ કરીએ વિશેષ મુખબધિર સમાચાર પર. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી ચોમાસુ ફરી એક વખત એક્ટિવ થયું છે. આગામી ચાર દિવસ ઉત્તરાખંડ, ઓડિશા, બિહાર, દિલ્હી અને યુપી સહિતના રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તો ઉત્તરાખંડના સીએમએ ભારે વરસાદને પગલે પરિસ્થિતિનું હવાઈ નિરીક્ષણ કર્યું છે. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં આજે પણ ભારે વરસાદ પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી શાંઘાઈ સહયોગ સંગઠનના શિખર સંમેલન માટેની તૈયારી પૂરી કરી. 15 અને 16 સપ્ટેમ્બરે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આ બેઠક યોજાવાની છે. પીએમ મોદી બેઠકમાં અમેરિકન પ્રમુખ જો બાઇડન, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ચીનના પ્રમુખ શી જિનપિંગને મળશે. કોરોનાના 2 વર્ષ બાદ નેતાઓ કરશે પ્રત્યક્ષ મુલાકાત. સાઉદી અરેબિયાની મુલાકાતે ગયેલા વિદેશ પ્રધાન એસ જયશંકરે ભારતીય લોકો સાથે વાત કરી. કહ્યું કે વંદે ભારત મિશન અંતર્ગત ભારત 70 લાખ લોકોને પરત લાવ્યું. કોરોના કાળમાં થયેલું આ સૌથી મોટું સ્થળાંતર અભિયાન છે. તેમણે એમ પણ કહ્યું કે યુદ્ધના સંકટ વચ્ચે પણ ભારત 7% વૃદ્ધિ સાથે સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા બનશે.